વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે નુકસાન છે. અલકાપુરી વિસ્તારમાં ફ્લેટની દિવાલ ધરાશાયી થઈ ગઈ. અરુણોદય સોસાયટી પાસે દિવાલ જમીનદોસ્ત થઈ ગઈ. ફ્લેટના બેઝમેન્ટમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. 6 દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ. 32 વર્ષ જૂની ઇમારત જર્જરિત હાલતમાં છે. પાણીનો નિકાલ નહીં થાય તો મોટી દુર્ઘટના થઈ શકે છે. પાલિકામાં રજૂઆત છતાં પાણીનો નિકાલ નથી કરાયો. રાતે વરસાદ આવ્યો, એમાં જોરથી આવ્યો, એમાં દિવાલ તૂટી ગઈ છે અહીંયા, અને એના લીધે અહીંયા પાણી ભરાઈ ગયું છે વધારે. તો જમીનનું આ પાણી હજુ નિકાલ થયો નથી એટલે જમીનનું પોલાણ વધી ગયું છે, એટલે નુકસાન થઈ શકે છે મકાનને ને દુકાનોવાળાને બધાને. કોર્પોરેશનમાં રીટાબેનને જાણ તો કરી હતી અમે, પણ એમના થ્રુ હજુ કંઈ જવાબ આવ્યો નથી ને. આ ઝાડ બી કાપવાના છે, કારણ કે ઝાડના મૂળિયા બધા બહાર આવી ગયેલા છે. વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ જે છે વરસી રહ્યો છે, જેના કારણે જે રોડ રસ્તા છે તેનું તો ધોવાણ થયું જ છે, પરંતુ સાથે સાથે જે સામાન્ય નાગરિકો હોય છે તેમની મિલકતોને પણ નુકસાન થયું છે. આજે સવારે ધોધમાર વરસાદ જે છે વડોદરા શહેરમાં ખાબક્યો, જેના કારણે અલકાપુરી વિસ્તારમાં જે રવિકુંજ ફ્લેટ છે તેની જે વોલ છે તે ધરાશયી થઈ ગઈ છે. અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે લગભગ 30-32 વર્ષ જૂની આ ઇમારત છે, અને ઇમારતમાં તિરાડો જોઈ શકાય છે, જર્જરિત ઇમારત છે. ત્યારે આજે સેફ્ટી વોલ ધરાશયી થતાં જે રોડનું પાણી છે તેમજ જે વરસાદી પાણી છે એ બેઝમેન્ટ સુધી પહોંચી ગયું છે. દ્રશ્યો તમને બતાવવાનો પ્રયાસ કરીશું કે જે તમામ નીચે દુકાનો આવેલી છે બેઝમેન્ટમાં, તમામ દુકાનોની અંદર પાણી જે છે અત્યારે ઘૂસી ગયું છે, અને બેઝમેન્ટ પણ પાણીથી ખીચોખીચ ભરેલું જોઈ શકાય છે. બીજી તરફ આ જે વોલ તૂટી ગઈ છે, વોલ બતાવવાનો પ્રયાસ કરીશું કે જોઈ શકાય છે કે વર્ષો જૂની વોલ છે એ ધરાશયી થઈ ગઈ છે. એના કારણે જ આ રોડનું તમામ પાણી જે છે, વરસાદનું પાણી છે, અહીંયા પહોંચી ગયું છે. તો બીજી બાજુ વાત કરવામાં આવે તો રોડનો પણ કેટલો હિસ્સો જે છે અત્યારે ધોવાણમાં તૂટી ગયો છે, અને ધીરે ધીરે આ હિસ્સો અત્યારે પણ તૂટી રહ્યો છે. નાગરિકો દ્વારા કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોર્પોરેશન દ્વારા પાણીનો નિકાલ થાય કે આ જે વોલ છે તેનું સમારકામ થાય તેની તસ્દી લેવામાં નથી આવી. ત્યારે આ જે ઇમારત જૂની છે અને પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે ભવિષ્યમાં જે ઇમારત છે એ તૂટી પડે તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિક લોકો છે, વેપારીઓ છે, તેઓ અત્યારે દહેશતમાં રહેવા માટે મજબૂર છે, કારણ કે જો પાણી ભરાઈ રહેશે તો ચોક્કસ વાત છે કે મોટું નુકસાન થવાનું છે. ત્યારે વહેલી તકે આ જે ભરાયેલું પાણી છે તેનો નિકાલ કરવામાં આવે, તેમજ જે અહીંયા મુશ્કેલી પડી રહી છે તેનું નિરાકરણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે હાર્દિક દીક્ષિત, ઝી મીડિયા, વડોદરા.